નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. અને આજે આપણે લગભગ મોડો વ્લોગ ચાલુ કર્યો છે. એનું કારણ એ છે કે આજે અમે ભાઈબંધ દોસ્તારો ભેગા થયા હતા અને બધા કેરળ લાગી છે ભૂખ, તો લગભગ રાતના 10 વાગી ગયા છે અને બધા નક્કી કર્યું કે ફાઇનલી આપણે કંઈક ખાવું છે. તો સજેશન કરતા કરતા નક્કી થયું કે ભાઈ અમારે ગોગડી ખાવી છે. તો ગોગડી આપણે ક્યાં વખાણાય? તો કે ધોળીધારમાં. તો કીધું હાલો લઈ લ્યો ગાડી અને અમે જઈએ છીએ અત્યારે ધોળીધાર. તો અમે અમારા ગામથી નીકળી ગયા છીએ અને અમારા ગામથી ધોળીધાર લગભગ સમથિંગ 15-20 કિલોમીટર થાય. તો હવે અમે ત્યાં જવાના છીએ અને તમને પણ એનો ટેસ્ટ કરાવવાની, કારણ કે બહુ વખાણાય છે ગોગડી, એક નંબર બનાવે. તો વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો અને હું તમને પણ ટ્રાય કરાવવાનો છું ગોગડી, કે ધોળીધારની ગોગડી કેવી છે. તો ચાલો. તો મિત્રો જોઈ લઈએ, આપણે પગી ગયા ધોળીધાર ગિરિરાજની ગોગડી ખાવા, જે ખૂબ જ પ્રખ્યાત છે. તો આજે આપણે એની ગોગડી ટ્રાય કરવાના છે. જો આપણી ગાડીને આપણો મિત્ર પણ આવી ગયા છે અને આ છે ગિરિરાજ ગોગડી. મિત્રો જોઈ લેજો, હવે આપણે આવી ગયા છે ગિરિરાજ ગોગડી, જે ધોળીધારની પ્રખ્યાત ગોગડી ખાવા માટે. તો આપણો ઓર્ડર દઈ દીધો છે અને ભાઈએ જોઈ લ્યો બનાવવાનું ચાલુ કરી દીધું છે. લીલું લસણ અને બેસનનો લોટ, મરચાં, આદું વગેરે નાખી દીધું છે અને આમાં આદુનો ઉપયોગ વધારે પડતો કરવામાં આવતો હોય છે, એટલે ગોગડીનો ટેસ્ટ બહુ જોરદાર આવે. તો મિત્રો જોઈ લ્યો, બેસન નાખીને સ્વાદ અનુસાર મીઠું પણ એડ કરી દીધું છે, બીજું કાંઈ આમાં નાખવામાં આવતું નથી. હવે પાણી નાખી તેને મિક્સ કરી દે, ત્યાર પછી આને બનાવવાની રીત છે ને એ જોરદાર છે, કારણ કે એ જ સ્ટ્રીકવાળી વસ્તુ છે. હવે જોઈ શકો છો જે પ્રમાણે જરૂર પડશે એ પ્રમાણે બનાવતા જાય અને સીધા ગરમા ગરમ તેલમાં નાખી દેશે. અને અહીંયા માણસો પણ ખૂબ જ ખાવા આવતા હોય બહારથી, અમે લોકો પણ સ્પેશિયલ નામ સાંભળીને જ ખાવા આવ્યા છીએ. તો જો એનો લોટ બંધાઈ ગયો છે અને હવે તેલ પણ આવી જાય એટલે મૂકી દે, પણ આવી ગયું છે અને આપણે ગોગડીનો ઘાણો મૂકવાની શરૂઆત થઈ ગઈ. અને જો મૂકવાની સ્ટ્રીક કઈ રીતની છે એ જ મેઇન ખાસિયત છે. જો તમને ગોગડી મૂકતા આવડે ને આવી રીતે આમ, તો જ તે સારા શેપમાં આવે અને તો જ એને ટૂંકમાં કડકડીને એ રીતની બને ને તો જ મજા આવે. અને ત્યાર પછી જોઈ લ્યો હવે એ પાકવાની થઈ ગઈ. માણસો જો ઓલરેડી રાહ જોવે છે. અને લોટની પણ એ જ ખાસિયત હોય કે લોટ જેમ જરૂર પડે ને એમ જ બાંધતો જવાનો, તો ગોગડી સારી બને. એવું હે મોટા બાપા મિત્રો, હવે જોઈ લેજો આપણી ગોગડી પાકી ગઈ છે અને ઉતરી ગઈ છે. હવે આપણે આગળ ટ્રાય કરશું. ભાઈબંધ આવ્યા બહારથી જમવા માટે ગોગડી ખાવા. મિત્રો જોઈ લેજો, આપણી ગોગડી આવી ગઈ છે અને હવે આપણે ટ્રાય કરવાના છે ગોગડી કેવી છે ને. આ ભાઈ જો મેઘાવડથી ટેટ અહીંયા ખાવા આવ્યા છે, ઈ ભાઈ ગોગડી આવી ગઈ છે અને હવે આપણે ગોગડીની સાથે હું લેવાની તમને બતાવું. તો મિત્રો જો આપણી ગોગડી આવી ગઈ છે, એની સાથે આપણે લીંબુ છે, આ બાજુ આપણી ડુંગળી કપાઈ ગઈ છે, ત્યાર પછી આ અહીંયા ચટણી છે, એ ચટણી આપણે આમાં લેવું અને આ ભૂસું. એમ ડક લખાવીમાં તો આવી છે ડાકનો ફેર છે. તીખી કોઈને ખાવી તો તીખી ચટણી પણ અહીંયા છે, હિંગ લાગી હિંગ છે, તરેલ મરચા ખાવા દી પણ છે અવેલેબલ. તો મિત્રો જો આપણે ગોગડી લગભગ 50% પોગી ગયા અને આપણે એટલી વાર મેં એક મિત્ર મળ્યા હતા, જોઈ લીધો એ પણ ગોગડી ખાય છે. કેવી લાગી ગોગડી તમને? ખૂબ સરસ છે. તો વાંધો નહીં, જો એ લીંબુ સાથે ગોગડી ખાઈ છે અને મારે આ ભાઈ રવિભાઈ એ પણ ગોગડી ઉતેડે છે, એને લાગ્યું છે થોડુંક તીખું એટલે થોડાક ટાઢા પડી ગયા છે. આપણી ગોગડી ખવાઈ ગઈ અને અમે થઈ ગયા ખાઈને ટેટા જવાના. હવે અમે જઈએ છીએ ઘરે. તો મિત્રો ગોગડી હતી બહુ જોરદાર, કારણ કે ફૂલ મોજ આવી ગઈ અને જ્યાં રવિભાઈ પણ થઈ ગયા ટેટા જેવા ફૂલ મોજ.
હવે ઘરે જઈને આરામથી સુઈ જવાનું, વહેલું પડે સવાર. અમારી ચેનલ માં જે તમે ન હોય તો ચેનલ ને પેલા સબસ્ક્રાઇબ કરી દેજો અને એક વખત કમેન્ટ કરીને જણાવજો કે ભાઈ કોગડી તમે ખાધી હોય કે ક્યાં ગામની ફેમસ હોય તો એ નામ લખજો કે ભાઈ અહીંની ફેમસ છે, તો ત્યાંની એકવાર મુલાકાત કરશું. બરાબર ને? બરાબર બરાબર. તો ચાલો મળીએ પછી.